I should first congratulate the investigation officers. એટલા બટા વર્ડ યુઝ કરો ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ, કારણ કે આમ જોવા જાય તો આજ સુધી આશારામ બાપુ, નારાયણ સાંઈ એ બધા કેમ બચતા હતા? બીકોઝ ઓફ પોલિટિકલ પીઠ બળ જે લોકોને મળતું હતું, રાઈટ? પૈસા તો એ લોકો પાસે આવી ગયા હતા, પાવર બી હતો, પોલિટિકલ પાવર, પોલીસ પાવર, બધો પાવર હતો. એટલે જે અત્યારે આપણે દીપેશ અભિષેકની વાત કરીએ, અનફોર્ચ્યુનેટલી કેસ દબાઈ ગયો, પણ આ કેસ હવે કેમ વધારા એ બી કહી દઉં. લેટ અસ લુક એટ ધ ફ્લિપ સાઈડ, કે જે પોલિટિકલ પાવર એ લોકો એન્જોય કરતા હતા આશારામ બાપુ ને નારાયણ સાહેબ, એ પોલિટિકલ પાવર એમની અગેન્સ્ટ ચાલી ગયો. એ અંદર અંદર, યુ નો, વેન અંદર અંદર ઝઘડા થાય, લાઈક લેટ અસ એ પેલી ગેંગ્સ અંદર અંદર ઝઘડા કરે ને એ લોકોનો ભાંડો ફાસ્ટ થાય, એમાંનો ભાંડો ફાસ્ટ. હવે શું થયું કે હવે એના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સોને કહેવામાં આવ્યું કે ભાઈ તમે તથસ્ય તપાસ કરો. સી વોટ આઈ એમ, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ હિયર, આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ હિયર કે તથસ્ય તપાસ થઈ. રેપ આઈ થિંક 8 કે 10 વર્ષ પહેલા થયો હતો રેપ, કે જે આ બધી પ્રોસેસીસ એ દીકરી સાથે, એ 8 વર્ષ પછી મેં લોકો પ્રૂવ કરી શકીએ કે હા થયું તો બીકોઝ ઓફ ધ કોરોબરેટિવ, એટલે જે સર્કમસ્ટેન્સીસ એવિડન્સીસ, કોરોબરેટિવ એવિડન્સીસ, વિટનેસીસ જે બધા રીતે થયું, એનો મતલબ એ થયો કે આ બહુ ખાસ. અહીંયા જે આપણે, તમે જ્યારે સોશિયલ વાતને, પબ્લિકની વાત કરો છો, ત્યારે હું પબ્લિકને કહેવા માંગુ છું કે ઘણી વાર એ લોકોને એ થાય છે કે અમે પ્રૂવ કેવી રીતે કરશું, તો તમે પ્રૂવ કરી શકો છો ત્યાં પ્રોવાઈડ તમારી પાસે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર હોય અને વ્યવસ્થિત તમારી પાસે એ પ્રોસેસીસ માટે ધે જેન્યુઇન વોન્ટ ટુ હેલ્પ યુ, અને એ ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર્સ ને ઉપરથી ઓર્ડર્સ હોય. એક્ઝેક્ટલી, હા, કેટલું જરૂરી. એટલે આ જે પેલો પોલિટિકલ પોલીસ પાવર વાળા ગેમ છે ને એમાં હોય તો થાય, એટલે આ એના લીધે થયું છે. એટલે વી શુડ કોંગ્રેચ્યુલેટ ધ ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર. અને જ્યુડિશિયરીમાં ઘણી વાર મારે વાત થાય, એટલે વાત થાય છે એટલે ઇન્ફોર્મલી ખબર પડે છે કે જ્યુડિશિયરીમાં એવું નથી કે ભાઈ એ લોકો આખાડા કાન કરવા માંગે છે. એ લોકો કહે છે, ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરને ઘણી વાર ગુસ્સે કરે છે કે ભાઈ તમે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરો, કારણ કે નોર્મલી આપણને ખબર પડતી કે સામેવાળાએ કર્યું છે પણ પ્રૂફ જ ના હોય. એટલે આ જે પ્રૂફો બધા ભેગા થાય છે ત્યારે જ્યુડિશિયરી એની પર કામ કરી શકે છે, જે અત્યારના જજે કામ કરી શક્યું. હવે જ્યારે આપણે, તમે મને એ વાત કરી, લોકો પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી, તો લોકો પોઈન્ટ ઓફ વ્યૂથી બે ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ. એક ઇમ્પોર્ટન્ટ વાત એ થઈ કે જે બી પેરેન્ટ્સ છે, અગર એ લોકોની દીકરીઓ સાથે આ થાય તો અનફોર્ચ્યુનેટલી થાય છે. શું પેરેન્ટ્સ દીકરીને નવડાવી દે છે કે ભાઈ તારું પબ્લિકમાં નામ બગડશે, સોસાયટીમાં નામ બગડશે, તને પરણશે કોણ, યુ નો ઓલ ધેટ. આ કેસમાં જોયું તો હસબન્ડ ને બધા જ એને છોકરીને સાથ આપે છે. અને એક બીજી વાત કીધું કે આ બંને બેન પર થયું હતું, એક મોટી બેન ને એક નાની બેન, આઈ થિંક નારાયણ સ્વામી વાળી નાની બેન છે ને, જે આશારામ બાપુ વાળી મોટી બેન, એટલે બંને બેનો પર થયું હતું. બંને બહેનોના ફેમિલી માં પણ સમય તો ખૂબ લાગ્યો છે બહાર આવવામાં. હા, 2006 સુધીમાં થયું હતું ને, 2013 માં બહાર આવ્યા. એ બી એટલે તો સી વાય પણ ક્યાંક એક હિંમતનો અભાવ તો હતો જ, 100% હતો. એટલે મેં એક વર્ડ યુઝ કર્યો બેન તમને, કે મેં કહું કે થેન્ક્સ ટુ જે 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 આની સ્ટ્રેન્થ હતી, કોણ, આશારામ બાપુને જે પોલિટિકલ ને ઇન ધ પાવર કોરિડોર્સ જે સ્ટ્રેન્થ હતી, એ જ્યારે સ્ટ્રેન્થ ઉલટી થઈ ત્યારે થયું. એટલે ખાસ આ વર્ડ યુઝ કરી ચૂક્યું છું, લોકોને ખબર પડે છે, પણ જે બી છે અલ્ટિમેટલી તો આપણને ન્યાય ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે? એટલે એ કહે છે ને, લોકોના પાપના ઘડા ભરાય છે, આ પાપનો ઘડો એનો ભરાઈ ગયો છે અને આ એના છે. ને બીજી વાત કીધું હજી બી કે આ સિવાય અત્યારે જે ટીવીઓ ઇન્ડિયા વર્લ્ડભરમાં બહેનો જોતી હશે, ઘણી બહેનો આનાથી ચૂપ બેઠી હશે, કારણ કે અનફોર્ચ્યુનેટલી એ લોકોનો ફેમિલી, એ લોકોને કોન્ફિડન્સ નથી કે એ લોકો સપોર્ટ કરશે. એ લોકો કહેશે વર્ષો થઈ ગયા, ધેર હેપીલી લિવિંગ વિથ ધેર ફેમિલી, એટલે એ લોકો ચૂપ બેસે. એટલા માટે ના તો આ તમે એવું ના વિચારતા કે આ ખાલી બે એક જ બેન પર થયો છે, ના, આ બીજા બધી બહેનો દીકરીઓ પર ભી થયો છે, કારણ કે આ માણસ એકમાં સંતોષાય. હવે બીજો પોઈન્ટ, હવે ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ, તમે ખાલી નારાયણ સ્વામીની વાત કરી છે, એની જોડે પેલી બીજી બે બહેનો છે, સીતા ગીતા કે શું, ગીતા જમુના કે એવું કંઈક નામ છે, ગંગા અને જમુના નામ છે, બરોબર છે? એ બહેનોએ બી સાથ આપ્યો છે. એટલે આપણે ઘણી વાર નથી, એટલે આ બીજી બહેનો માટે ખાસ વાત કરી રહી છું કે આપણે એટલીસ્ટ, ભલે આપણે દુનિયા સાથે એટલું લડી નથી શકતા, પણ આપણે આપણી બહેનો માટે તો સાથ આપી શકત ને. આ ગંગા જમુના ને એવું તો શું થઈ ગયું? પણ રુઝાનબેન, હું તો એવું કહીશ કે હવે તો આ મને બહુ જ નોર્મલ લાગે છે. ખબર નહીં કેટલી બધી વખત એવું થતું હશે કે જેમાં મહિલા જ મહિલાની દુશ્મન. જી બેન, પણ આપણે જાગૃતિ લાવવી પડશે, યુ આર રાઈટ. ઘણી વાર પ્રેશર માં, અત્યારે થોડા દિવસ પહેલા જ આપણે પેપરમાં વાંચ્યું કે પેલી એક ભાઈએ બે બહેનોને રેપ કરીને એની વાઈફ જ વિડીયો ઉતારતી હતી, કારણ કે લોકોને પ્રોસ્ટિટ્યુશન માંગતા હતા. કે હવે તો કદાચ એવું લાગે છે કે બહુ નોર્મલ થઈ ગયું છે, હવે જાગૃતતા કઈ રીતે લાવવી? બે નોર્મલ કાઢી પણ અવાજ જ માં, હવે એ સવાલ છે કે હવે આ જાગૃતતા કઈ રીતે લાવવી? એટલે જાગૃતતા કરવી પડશે ને. એ જે ઇમોશન્સ છે, કારણ કે ઘણી વાર શું થાય છે, બહેનો ઘણી વાર હસબન્ડ બહેનોને બ્લેકમેલ કરે છે કે ભાઈ તારે મારી જોડે રહેવું હોય તો તારે આ કરવું જ પડશે, યા ઘણી વાર પ્રેશર કરે છે, સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ હોય છે. એટલે ધીઝ આર ઓલસો વન ઓફ ધ રીઝન કે બહેનોને, સોરી બટ પેલું, હાથે કરીને આ કરવું પડે.